समग्र राज्य में कोरोना महामारी चली रही है तेरे कोरोना महामारी और संक्रमण ने अटकाववा माटे कोरोना थी संक्रमित थता लोगों ने अटकाववा माटे लॉकडाउन ज एक उपाय होय जेने लेने लॉकडाउन करवामां आवी रह्युं छे। त्यारे महत्वना समाचारनी वात करवामां आवे तो कोरोनानी महामारीनो आकरो समय चाली रह्यो छे। त्यारे वडोदरा ज्वेलर्स एसोसिएशन द्वारा 25/4/21 થી લઈને 1/4/21 સુધી સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ બંધની અંદર મહાજન મંડળ પણ બંધ પાડીને સાથ સહકાર આપશે તેમ જણાવ્યું હતું। આ સંદર્ભે સર્વને વિનંતી કરવામાં આવે છે કે પોતાના પરિવાર માટે કર્મચારીઓ તથા ગ્રાહકોના સંક્રમણ ન ફેલાય ગ્રાહકોમાં તે માટે જનજાગૃતિના અભિયાનના ભાગ સ્વરૂપ સમજીને બંધમાં સ્વૈચ્છિક સહયોગ આપવા પણ વિનંતી કરવામાં આવી હતી। આમ વડોદરા જ્વેલર્સ એસોસિએશન દ્વારા અને વડોદરા મહાજન મંડળ ચોકસી બજાર વડોદરા દ્વારા 25/4/21 થી લઈને 1/4/21 સુધી સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે। વડોદરા જ્વેલર્સ એસોસિએશને જે નિર્ણય લીધો છે કે 25/4/21 સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવું, એના સંદર્ભમાં આજે વડોદરા જે ચોકસી મહાજન મંડળ એમજી રોડ ખાતે અમે કારોબારીની મિટિંગ બોલાવેલી છે અને જેના દરમિયાન અમે લોકો અમારા સભ્યોને પ્રયત્ન કરીશું સમજાવવાનો કે આ સ્વૈચ્છિક લોકડાઉનની જરૂરિયાત કેમ છે, પોતાના ફેમિલી પોતાના સ્ટાફ અને ગ્રાહકોના રક્ષણ માટે એક જાગૃત નાગરિક તરીકે વડોદરા શહેરને અમે વિનંતી પણ કરીએ છીએ કે જ્વેલર્સ એસોસિએશને જેવી રીતે પહેલ કરી છે તેની પાછળ વિવિધ એસોસિએશનો જોડાય, વાસણ બજાર છે, કાપડ બજાર છે, દરેક લોકોને 5-6 દિવસ માટે વડોદરા શહેરમાં જો જીવન જરૂરિયાતની વસ્તુ સિવાયના જે બિઝનેસ છે એ બંધ રહે અને લોકો ઘરની બહાર ના નીકળે તો અમારું માનવું એવું છે કે વડોદરા શહેરમાંથી કોરોનાની કેર ઓછો થવાની સંભાવના છે અને હાલ જે પરિસ્થિતિ વિવિધ શહેરોની જે અમદાવાદ, સુરત, રાજકોટ એના કરતાં ઘણી સારી પરિસ્થિતિ આપણી વડોદરા શહેરની છે કે પરિસ્થિતિ બગડે ના એના માટે અમે લોકો આ પહેલ કરીશું। મિત્તલ ગયા અત્યારે વડોદરા જ્વેલર્સ એસોસિએશને જે નિર્ણય લીધો છે લોકડાઉનનો એ સંદર્ભમાં વડોદરા જે ચાદરા વિસ્તાર જે ચોકસી મહાજન મંડળ દરિયાલીપુર મહાજન મંડળથી આમાં જોડાવા માટે એક મિટિંગ રાખી છે। બપોરે મિટિંગમાં જે નિર્ણય થશે કેમ કે આજે લોકડાઉન જે છે એ કરવું બહુ જરૂરી થઈ ગયું છે જેનાથી એક ચેન તૂટે કોરોનાની, અત્યારે વડોદરા શહેરમાં સંક્રમણ વધી ગયું છે તો એનો ઉપાય એ જ છે કે ભાઈ આપણે સોશિયલ ડિસ્ટન્સ તો જાળવીએ છીએ, સાથે માસ્ક જે છે એ છે, સેનિટાઇઝર છે, પણ સાથે સાથે એક સંક્રમણ ના હોય, ભીડ ના થાય એ સાથે ચેન તોડવી પડશે એનો નિર્ણય બપોરે લઈ લેવો પહેલા 25/4/21 જનતાને એક જ અપીલ છે કે ભાઈ તમે ઘરથી નીકળો જ ના કામ વગર, કામ હોય તો જ નીકળો, જરૂરી હોય તો જ નીકળો, ઘરે રહો, સુરક્ષિત રહો એવી અમે લોકોને અપીલ કરીએ છીએ અને અમે દુકાનોમાં બી ગ્રાહકને છે ને પહેલાં સૌથી પહેલાં સેનિટાઇઝર માસ્ક બી આપી દઈએ છીએ જેનાથી આપણે તો બચીએ લોકોને બી બચાવીએ એક જાગૃતિ રાખવી પડશે અને લોકોને ફરી અમે અપીલ કરીએ છીએ વડોદરા શહેરની જનતાને કે વગર કારણે ના નીકળે, તો કામ હોય તો જ નીકળે નહીં તો ઘરમાં રહો, સુરક્ષિત રહો। ફારુખભાઈ સોની।